नमस्कार विद्यार्थी मित्रों, आज अपने चैप्टर नंबर बे सपुष्पी वनस्पतियों में लिंगी प्रजनन नी अंदर केटलाक गणतरी आधारित एमसीक्यू आवे छे। तो अने ए नीट गुजकेट अने बोर्ड नी परीक्षा में खूब ज अगत्यना छे। तो आ कई रीते तमारे एनो जवाब लावानो छे ए हूँ तमने समझावानो आजे प्रयास करीश, बराबर छे। तो आपणे पहेलो प्रश्न जोईए कि जो कैप्सेला ना पर्ण में रंगसूत्रों की संख्या 46 होय तो ऋणपोष में रंगसूत्रों की संख्या केटली थाय। हवे तमे जे अंडक अथवा आपणे भ्रूणपूटनी वात करीए तो भ्रूणपूटनी तमे जो तमने याद होय तो भ्रूणपूटनी ज्यारे आपणे रचना दोरीए छीए त्यारे आपणे आ रीते जे छे एनुं एनी आकृति दोरता होईए छीए। एनी अंदर तमने याद होय तो आ जे छे अंडकोष छे जे एककीय छे, आ बन्ने सहायक कोषो छे जे पण केवा छे, आ पण एककीय छे, आ पण एककीय छे, एटले के बन्ने एककीय कोषो छे। आ जे द्वितीय कोष केन्द्र छे ए केवुं थशे 2N અને આ ત્રણે ત્રણ પ્રતિધ્રુવીય કોષો છે, પ્રતિધ્રુવીય કોષો એ પણ બધા કેવા છે, એકકીય છે। હવે જ્યારે બે નરજન્યુમાંથી એક નરજન્યુ અહીંયા જોડાય ત્યારે શું બનશે, યુગ્મનજ એટલે કે ફલિતાંડ, અને એમાંથી શેનો વિકાસ થાય છે, ભ્રૂણનો વિકાસ થાય છે જે કેવા હશે, દ્વિકીય। ભ્રૂણ કેવું છે, દ્વિકીય છે। જ્યારે અહીંયા એક નરજન્યુ આની સાથે જોડાય એટલે જે આ ત્રિકીય જોડાણ રચાય છે એને આપણે યાદ કરો PEN કહેતા હતા, એમાંથી PEC બને, એમાંથી શું બનશે, ભ્રૂણપોષ જે કેવું હોય, ત્રિકીય હોય। આવૃત બીજધારી વનસ્પતિમાં ભ્રૂણપોષ ત્રિકીય હોય છે, 3N, ભ્રૂણ દ્વિકીય હોય છે। આ બાબત આપણે ખાસ ધ્યાન રાખવાની છે। કેપ્સેલા એ આવૃત બીજધારી એટલે કે દ્વિદળી વનસ્પતિ છે, તો અહીંયા પર્ણમાં રંગસૂત્રોની સંખ્યા પૂછી છે, પર્ણની અંદર દ્વિકીય પર્ણમાં જે છે એનો મતલબ કે અહીંયા દ્વિકીય રંગસૂત્રોની સંખ્યા કેટલી છે, 46 છે। હવે અહીં ભ્રૂણપોષમાં રંગસૂત્રોની સંખ્યા પૂછી છે તો ભ્રૂણપોષ એ કેવું છે, ત્રિકીય, 3N છે। તો એના ઉપરથી આપણે આવી રીતે ગણતરી કરી શકીએ કે 2N બરાબર જો 46 થાય તો N બરાબર કેટલા થશે, 23 થાય। તો અહીંયા ભ્રૂણપોષ ત્રિકીય હોય તો 3N બરાબર 3×N ની જગ્યાએ કેટલા મૂકી દઈએ, 23, એટલે 23×69 માટે તમારો જે જવાબ છે એ આ રીતે અહીં આવશે, 69। ભ્રૂણપોષ એ ત્રિકીય છે માટે અહીંયા જે જવાબ છે એ 69 એટલે કે 69 આવે છે, બરાબર છે। અહીં બીજી બાબત તમને ધ્યાનમાં લેજો કે હંમેશા જે સહાયક કોષો એકકીય છે, પ્રતિધ્રુવીય કોષો એકકીય છે, અંડકોષ એકકીય છે, બરાબર, નરજન્યુ એકકીય છે, બરાબર। તો આ રીતે આપણે પહેલો પ્રશ્ન જે છે સોલ્વ કર્યો છે। બીજો જોઈએ આપણે, જો આવૃત બીજધારીના પ્રદેય કોષોમાં રંગસૂત્રોની સંખ્યા 24 હોય, હવે તમે જુઓ પ્રદેય એટલે શું, તો પ્રદેયની અંદર પણ રંગસૂત્રો કેવા હશે, દ્વિકીય હશે, બરાબર। એક બાબત ખાસ ધ્યાન રાખવાની છે કે જ્યાં જન્યુ શબ્દ આવશે ત્યાં રંગસૂત્રો એકકીય હોય, બરાબર છે। જન્યુ સિવાયનો કોઈ પણ જે વનસ્પતિનો ભાગ આપેલો, જેમ કે અહીંયા પર્ણનો કોષ આપ્યો તો અહીંયા પણ રંગસૂત્રો કેવા હોય, દ્વિકીય હોય। અહીંયા આપણને પ્રદેહના કોષો આપ્યા છે, પ્રદેહના કોષો પણ કેવા હોય, દ્વિકીય હોય, એટલે 2N બરાબર અહીંયા આપ્યા છે આપણને 24 રંગસૂત્રો છે, ઓકે। હવે તમે જુઓ પરાગ રજ, પહેલાં તમારે એની પ્લોઈડી નક્કી કરવી પડે, બરાબર। તો અહીંયા પરાગરજની જે પ્લોઈડી છે કેવી થશે, એકકીય થાય। ભ્રૂણપોષની પ્લોઈડી કેવી થાય, 3N, ત્રિકીય, અને ભ્રૂણ કેવું થાય, 2N, દ્વિકીય, તમે જોઈ શકો છો અહીંયા, બરાબર। તો
एक वस्तु तो क्लियर थई गई कि द्वितीय जे छे ए भ्रूण छे, तो भ्रूणनु आपणने मळी जाय छे। हवे परागरजी एकीय छे तो 2n बराबर जो 24 होय तो n बराबर केटला थाय 12, एनो मतलब कि परागरजमां रंगसूत्रोनी संख्या केटली हशे 12 हशे। અને 3N ભ્રૂણપોષ કેવો હોય 3N હોય છે, માટે 3×12 બરાબર શું થાય 36, તો એનો મતલબ કે પરાગ રજની અંદર કેટલા છે 12 રંગસૂત્રો છે। પછી બીજા નંબરે ભ્રૂણપોષ એમાં કેટલા થશે 36 અને ભ્રૂણની અંદર કેટલા થાય 24, આ રીતે આપણો જવાબ અહીંયા બી આવે છે, બરાબર છે। તો તમને સમજાઈ ગયું હશે। આ રીતનો જ એક બીજો આપણે પ્રશ્ન જોઈએ કે આવૃત બીજધારીમાં એકકીય રંગસૂત્રોની સંખ્યા 12 છે। તો જો અહીં શબ્દ ખાસ લખ્યો છે, એકકીય રંગસૂત્રો એટલે n બરાબર કેટલા આવ્યા છે 12, બરાબર છે। એકકીય રંગસૂત્રોની સંખ્યા આપી છે એટલે કે n આપી દીધા છે 12, તો અંડકાવરણ ને સહાયક કોષોમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી થાય? હવે અંડકાવરણની અંદર અંડકની ફરતે જે આવરણ આવેલું છે, અંડકાવરણમાં રંગસૂત્રો કેવા હશે? દ્વિકીય હશે, 2n, મેં કીધું એમ। જન્યુઓ આપ્યા હોય ત્યાં તમારે શું લખવાનું છે? એકકીય, n રંગસૂત્રો હોય, એ પછી નર જન્યુ હોય, માદા જન્યુ હોય, પરાગરજ હોય, મહાબીજાણુ હોય, આ બધા માટે શું આવશે? એકકીય રંગસૂત્રો આવે છે, બરાબર। જ્યારે અંડકાવરણ, અંડકની ફરતે જે આવરણ આવેલા છે એ, એમાં જે કોષો છે એ પણ કેવા છે? દ્વિકીય છે। માટે n બરાબર 12, તો 2n બરાબર 2×12 એટલે કેટલા થશે? 24। અને સહાયક કોષોની વાત કરીએ આપણે, સહાયક કોષો તો આપણે જોઈએ, સહાયક કોષો અહીં મેં તમને એટલે જ સમજાવ્યું છે, સહાયક કોષો કેવા છે? એકકીય છે, એટલે n બરાબર કેટલા આવશે? 12। તો અહીં તમે જોઈ શકો છો આ અંડકાવરણમાં 24 રંગસૂત્રો છે અને સહાયક કોષોમાં કેટલા થશે 12, માટે આપણો જવાબ અહીં બી આવે છે, ઓકે। ચોથો પ્રશ્ન આપણે જોઈએ, સહાયક કોષોમાં 8 રંગસૂત્રો ધરાવતી, હવે તમે જુઓ સહાયક કોષો આવ્યું, સહાયક કોષો કેવા હોય? એકકીય, એટલે n બરાબર શું લખવાના? 8 લખવાના, બરાબર। વનસ્પતિની જાતિ તેના સમિતાયા સ્તરમાં, હવે આ પ્રશ્ન આવ્યો, સમિતાયા સ્તર તમને યાદ કરો, જ્યારે આપણે મકાઈ એક દળી બીજની આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે આવી રીતે તમને યાદ હોય તો આ રીતે જ્યારે આપણે એનો મકાઈની આંતરિક રચના જોતા હતા ત્યારે અહીંયા જે એક સ્તર આવેલું છે એને આપણે સમિતાયા સ્તર કહીએ છીએ। આ ભ્રૂણકોષનો ભાગ છે, સમિતાયા સ્તર એ શું છે? ભ્રૂણકોષનો ભાગ, બરાબર। આ જે સમિતાયા સ્તર છે એ ભ્રૂણકોષનો ભાગ છે, માટે અહીંયા સમિતાયા કોષો કેવા હશે? 3N, ત્રિકીય હશે, બરાબર। તો અહીં તમે જોઈ શકો છો સહાયક કોષોમાં 8 રંગસૂત્રો છે, એનો મતલબ n બરાબર 8 આવે, ઓકે। કેમ કે સહાયક કોષો કેવા હોય? એકકીય હોય, એટલે n બરાબર 8। વનસ્પતિ જાતિ માટે સમિતાયા સ્તરમાં, એનો મતલબ કે સમિતાયા સ્તર એ ભ્રૂણકોષનો ભાગ છે, એટલા માટે ત્યાં રંગસૂત્રો કેટલા હશે? 3n, માટે 3×8 બરાબર જવાબ આવશે 24, માટે આપણો જવાબ બી એ સાચો થશે, બરાબર, સમજાઈ ગયું, ઓકે। પાંચમો પ્રશ્ન, એવી વનસ્પતિ કે તેની મૂળના ટોચમાં 42 રંગસૂત્રો છે, તો મિત્રો હવે આટલું શીખવાડ્યા પછી તમે સમજી શક્યા હશો કે મૂળના જે કોષો કેવા હશે, મૂળના કોષો એ દ્વિકીય હોય, 2n, મૂળના કોષો કેવા હોય? દ્વિકીય હશે, 2n હોય છે, બરાબર છે। હવે તેના સમિતાયા કોષ, તો સમિતાયા કોષ આગળ આપણે સમજાયું, સમિતાયા સ્તર કે સમિતાયા કોષ, એમાં રંગસૂત્રો કેવા હોય? 3n, એની પ્લોઈડી કેવી હશે? 3n, તો અહીંયા 2n બરાબર આપણને 42 આપ્યા છે, માટે n બરાબર કેટલા થાય? 42 ના અડધા 21, અને 3n બરાબર શું થશે? 3×21 = 63, બરાબર, માટે આપણો જવાબ આવશે અહીંયા
63 જવાબ આવે છે. ઓકે, છઠ્ઠો પ્રશ્ન આપણે જોઈએ. ક્લોઇડીનો સાચો ક્રમ પસંદ કરવાનો છે. ક્લોઇડી એટલે રંગસૂત્રોનો સેટ, કે ભાઈ એકકીય છે, દ્વિકીય છે કે ત્રિકીય છે. ઓકે, તો આપણે જોઈએ પ્રદેહ. પ્રદેહના કોષો એ કેવા હોય? દ્વિકીય હશે, એટલે 2N, બરાબર છે. મહાબીજાણુ માતૃકોષ, મિત્રો જુઓ, મહાબીજાણુ માતૃકોષમાંથી મહાબીજાણુ બને છે અર્ધીકરણની ક્રિયા દ્વારા, એટલે મહાબીજાણુ માતૃકોષ એ દ્વિકીય છે. મહાબીજાણુ જે કેવા હશે? એકકીય. અંડકોષ એ પણ કેવા છે? એકકીય. યુગ્મનજ, નરજન્યુ અને માદાજન્યુ જોડાય એટલે જે રચના બને, યુગ્મનજ અથવા ફલિતાંડ કહીએ, એ કેવી હોય? દ્વિકીય હોય છે. હવે તમે જો ભ્રૂણપૂટનું ધ્રુવીય કોષ કેન્દ્ર, અહીંયા ભ્રૂણપૂટનું એક ધ્રુવીય કોષ કેન્દ્ર એવો શબ્દ લખે છે, તો એક ધ્રુવીય કોષ કેન્દ્ર કેવું હોય? એકકીય હોય, બરાબર. અહીં ખાસ ભ્રૂણપૂટનું એક ધ્રુવીય કોષ કેન્દ્ર કીધું છે, માટે કેવું થશે? એકકીય. અને દ્વિતીય કોષ કેન્દ્ર, બરાબર, એ કેવા થશે? દ્વિકીય, 2N, બરાબર. અને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર એટલે કે PEC પણ કહેવાય એને, જે કેવું હોય? 3N. તો આ રીતે એનો સાચો ક્રમ આવશે, જે છે 2N, પછી 2N, મહાબીજાણુ N, અંડકોષ N, યુગ્મનજ 2N, ભ્રૂણપૂટનું એક ધ્રુવીય કોષ કેન્દ્ર N, દ્વિતીય કોષ કેન્દ્ર 2N, અને પ્રાથમિક ભ્રૂણકોષ કોષ કેન્દ્ર એ 3N છે. આ પ્રશ્નો જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે. તમને આ ક્લોઇડી ખબર હશે તો તમે કોઈ પણ પ્રકારના પ્રશ્નો આરામથી સોલ્વ કરી શકશો. ધ્યાન એટલું રાખવાનું છે કે ભ્રૂણકોષમાં ત્રિકીય કોષ કેન્દ્ર 3N હોય, બરાબર છે. જ્યારે નરજન્યુ, માદાજન્યુ એટલે કે અંડકોષ, બરાબર છે, મહાબીજાણુ, સહાયક કોષો, પ્રતિધ્રુવીય કોષો, એ બધામાં રંગસૂત્ર એકકીય હોય છે, આ ધ્યાન રાખવાનું છે. એના પછી આપણે જોઈએ સાતમો પ્રશ્ન. 100 બીજ એટલે કે દાણાના નિર્માણ માટે જરૂરી અર્ધસૂત્રી ભાજનની સંખ્યા કેટલી થાય? બીજ એટલે શું? તો બીજ એટલે આપણે જાણીએ છીએ ફલિત અંડકને બીજ કહેવાય, બરાબર છે. તો હવે અંડક ફલિત જોઈએ, એના માટે નરજન્યુ અને માદાજન્યુ જોડાવવું જરૂરી છે. તો એનો મતલબ કે 100 બીજ માટે 100 નરજન્યુ જોઈશે અને 100 શું જોઈશે? માદાજન્યુ, બરાબર છે. અહીંયા 100 નરજન્યુ એટલે કે 100 પરાગરજ. 100 પરાગરજ માટે કેટલા અર્ધીકરણ જોઈએ? તો તમે યાદ કરો, એક PMC એટલે કે પોલન મધર સેલ, બરાબર, પરાગરજ, પરાગ માતૃકોષ, બરાબર. એક પરાગ માતૃકોષમાંથી અથવા તો લઘુ બીજાણુ માતૃકોષમાંથી કેટલા? 4 પરાગરજ બને છે. કેટલી બને છે? 4 પરાગરજ. તો એનો મતલબ કે 100 પરાગરજ માટે કેટલા જોઈશે? કેટલા અર્ધીકરણ જોઈએ? 25, એટલે 25 × 100 થઈ જાય. સમજાઈ ગયું? બરાબર છે. તો એ 100 નરજન્યુ બનશે. એનો મતલબ કે પરાગરજ માટે 25 અર્ધીકરણ જોઈએ. 100 પરાગરજના નિર્માણ માટે કેટલા અર્ધીકરણ જોઈએ? 25. હવે એ માદાજન્યુ છે, એ 100 જોઈએ છે. તો અહીંયા MMC, મેગાસ્પોર મધર સેલ, MMC એટલે શું થાય? મેગાસ્પોર એટલે કે મહાબીજાણુ માતૃકોષ, જે દ્વિકીય હશે. અને એક મહાબીજાણુ માતૃકોષમાંથી આપણે જાણીએ છીએ એક મહાબીજાણુ બને છે. અને એક મહાબીજાણુમાંથી આપણે સમજ્યા કે ભ્રૂણપૂટ બને છે. અને એક એક ભ્રૂણપૂટમાં કેટલો? એક અંડકોષ હોય. એટલે અહીંયા અંડકોષ એ માદાજન્યુ, કે એક મહાબીજાણુમાંથી એક માદાજન્યુ બને. એનો મતલબ કે કેટલા અર્ધીકરણ અહીંયા જોઈશે? તમે જુઓ, અહીંયા એક મહાબીજાણુ માતૃકોષમાંથી એક અર્ધીકરણ દ્વારા એક જ મહાબીજાણુ બને, અને એમાંથી એક માદાજન્યુ એટલે કે અંડકોષ બને. એનો મતલબ કે અહીંયા કેટલા જોઈશે? 100 અર્ધીકરણ થાય તો પણ મહાબીજાણુ માતૃકોષમાંથી 100 મહાબીજાણુ, અને એ 100 મહાબીજાણુમાંથી 100 માદાજન્યુ બને. તો આ રીતે અહીંયા 25 અર્ધીકરણ, અહીંયા 100 અર્ધીકરણ, એટલે શું થાય? 125.
આવશે. આ જ વસ્તુને એક સૂત્ર દ્વારા આવે સમજીએ. અહીંયા હું તમને એક સૂત્ર દ્વારા પણ સમજાવવાનો પ્રયાસ કરું છું આ કે કઈ રીતે શોધાય. જ્યારે પણ આવો પ્રશ્ન આવે ત્યારે તમારે એક સૂત્ર દ્વારા શોધવું હોય તો આવી રીતે શોધી શકાય કે એક્સ બીજની સંખ્યા બરાબર અહીંયા એક્સ પ્લસ એક્સ બાય ફોર અર્ધીકરણ થાય, અર્ધીકરણની સંખ્યા થાય. આ સૂત્ર છે. તો તમે જુઓ એક્સ બીજ એટલે આપણે કેટલા બીજ છે, સો બીજ શોધવા છે. તો એક્સની જગ્યાએ સો મૂકી દો પ્લસ સો બાય ચાર એટલે કેટલા થશે, સો પ્લસ સો ભાગ્યા ચાર એટલે પચીસ, કેટલા થયા એકસો ને પચીસ. તો આ રીતે જવાબ આ રીતે પણ આપણે લાવી શકીએ. બીજ અથવા તો દાણાની સંખ્યા પૂછાય તો આ સૂત્ર યાદ રાખવાનું, એક્સની જગ્યાએ જેટલા બીજ કે જેટલા દાણા છે એ લખવાનું. અહીંયા એક્સ પ્લસ એક્સ બાય ફોર એટલે તમે જોઈ શકો સો મહાબીજાણુ, સો અર્ધીકરણ દ્વારા સો માદા જન્યુ બને, અને પચીસ અર્ધીકરણ દ્વારા સો નર જન્યુ બને એટલે કે સો પરાગરજ અને એમાંથી સો નર જન્યુ બનશે. તો આ રીતે કુલ કેટલા થશે, એકસો પચીસ અર્ધસૂત્રી ભાજનની જરૂર પડે છે. તો આ રીતે પણ ગણી શકાય. બંને કેલ્ક્યુલેશન તમે લખી દેજો એટલે તમને યાદ રહે. ઓકે, આવો નાવો આ દસમો પ્રશ્ન છે એને પણ આપણે સોલ્વ કરી દઈએ. તમે જુઓ બસો બીજ એટલે કે દાણાની નિર્માણ માટે જરૂરી અર્ધસૂત્રી ભાજનની સંખ્યા કેટલી, તો આ જ સૂત્રની મદદથી કરીએ કે એક્સ દેખાય છે, એક્સ અર્ધીકરણ એટલે કે એક્સ બીજની સંખ્યા બરાબર અથવા તો એક્સ દાણાની સંખ્યા બરાબર શું થશે, એક્સ પ્લસ એક્સ બાય ફોર અર્ધીકરણની સંખ્યા. એક્સ કેટલા છે અહીંયા, કેટલા છે આપણે કેટલા બીજ અહીંયા, બસો બીજ એટલે કે દાણાનો બસો બીજની સંખ્યા માટે આપણે શોધવાનું છે. તો અહીંયા થશે બસો પ્લસ બસો ભાગ્યા ચાર એટલે કેટલા થાય, બસો પ્લસ બસો ને ચાર વડે ભાગીએ એટલે કેટલા થાય પચાસ, એટલે કેટલા થશે બસો ને પચાસ અર્ધસૂત્રી ભાજન એટલે કે અર્ધીકરણની જરૂર પડે છે. બરાબર, હવે તમને આ રીતના પ્રશ્નો એકદમ સહેલાઈથી ઉકેલી શકશો. બરાબર છે, એના પછી જોઈએ આઠમો પ્રશ્ન. એક વનસ્પતિના અંડકોષમાં રંગસૂત્રોની સંખ્યા ચૌદ છે. હવે જુઓ અંડકોષની પ્લોઈડી શું, તો અંડકોષની પ્લોઈડી એન, એન બરાબર ચૌદ છે. બરાબર, તો સહાયક કોષમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી, ફરીથી યાદ કરો સહાયક કોષ એની પ્લોઈડી શું થશે, તો સહાયક કોષ પણ કેવા છે એકકીય, એનો મતલબ કે અહીંયા જવાબ કેટલો આવશે, ચૌદ જ આવશે. જવાબ કેટલો આવશે, ચૌદ, કેમ કે સહાયક કોષમાં જે છે એ પણ કેવા હોય એકકીય હોય, માટે એમાં પણ શું જવાબ આવે, ચૌદ જ આવે છે. નવમો પ્રશ્ન જોઈએ, બસો છપ્પન પરાગરજનું નિર્માણ કેટલા અર્ધસૂત્ર અર્ધીકરણ કોષ વિભાજન દ્વારા કેટલા કોષોમાંથી થાય છે. હવે તમે જુઓ અહીં પીએમસી નો મતલબ થાય છે પોલન મધર સેલ, પોલન મધર સેલ એટલે કે પરાગ માતૃકોષ, અથવા તો આપણે એને લઘુ બીજાણુ માતૃકોષ પણ કહીએ છીએ. આપણે જાણીએ છીએ કે એક પીએમસીમાંથી કેટલા, ચાર પરાગરજ બને. તો અહીંયા બસો છપ્પન પરાગરજનું નિર્માણ કરવું છે તો બસો છપ્પન ચાર વડે ભાગી દો એટલે તમારો જવાબ આવશે ચોસઠ. બરાબર, ચોસઠ એક પરાગ માતૃકોષમાંથી ચાર, તો ચોસઠ ગુણ્યા ચાર કરો એટલે કેટલા આવે બસો ને છપ્પન, એટલા માટે આપણો જવાબ આવશે ચોસઠ પીએમસી એટલે કે ચોસઠ પરાગ માતૃકોષ. ઓકે, અને દસમો પ્રશ્ન આપણે સમજાયો. તો આ ખૂબ જ મહત્વના ગણતરી આધારિત એમસીક્યુની આપણે ચર્ચા કરી, જે તમને નીટ ગુજકેટ અને બોર્ડની પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. બરાબર, એટલે આને બરાબર સમજી અને તૈયાર કરજો એટલે તમને બોર્ડની પરીક્ષામાં કે નીટ કે ગુજકેટની અંદર તમને પ્રોબ્લેમ નહીં આવે. આવજો.